હવે વાત કરીએ વરસાદની. રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. વડોદરા, છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો અરવલ્લી, ખેડા, દાહોદ અને વલસાડમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ છે વરસાદને લઈને. દક્ષિણ ગુજરાતમાં તો માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે. ખેડા, દાહોદ, મહીસાગર, છોટા ઉદયપુર, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગ, તાપી ઓર દમણ દાદરા નગર હવેલી કે લીએ હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ. સાથ મેં યલો એલર્ટ જારી હૈ. ઓર ડે ટુ કી બાત કરેંગે તો ડે ટુ કે લીએ હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ ગુજરાત રીજન કે આનંદ, પંચમહલ, વડોદરા, છોટા ઉદયપુર. દ્વારકા ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ગાજવીજ સાથે ખંભાળિયા શહેરમાં મેઘરાજા મહેરબાન થયા. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. ધોધમાર વરસાદ શરૂ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા. ખંભાળિયા શહેરના નગર ગેટ સહિતના મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સોની બજાર, લુહારશાળ, ગુજરાત મીન વિસ્તારમાં વરસાદ પડ્યો. નગર ગેટ, જોધપુર ગેટ, રામનાથ સોસાયટી સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો. ખંભાળિયા શહેરમાં તોફાની વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા. ગીર સોમનાથમાં તાલાલાના આંબળાશ સહિતના પંથકમાં વરસાદ વરસ્યો. ધારી, ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ગીગાસણ, ગોવિંદપુર, બોરડી અને તલખાણિયામાં વરસાદ વરસ્યો. તો મીઠાપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને અન્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ધોધમાર વરસાદથી ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા. ધારીમાં પણ ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. દલખાણિયા, શેમરડી, ગીગાસણ, કોટડા ગામમાં વરસાદ વરસ્યો. ધારી જંગલ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો અને જંગલમાંથી નીકળતી શેત્રુંજી નદીમાં જાણે પૂર આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી. ગીરના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. કેટલાક વિસ્તારોમાં જે નદીના પટમાં લોકોને ન જવા પણ સૂચના આપવામાં આવી છે. બંને કાંઠે વહી રહી છે નદીઓ, જેને લઈને લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. હાલ તો ગીરના જંગલોમાં પણ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને શેત્રુંજી નદીનું જળસ્તર જે સામાન્ય કરતાં ઘણું વધી ગયું છે. અંબાજીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ. અંબાજીમાં વરસાદના પાણી દુકાનોમાં ઘૂસી આવ્યા. વેપારીઓનો માલ સામાન પલળી ગયો. ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો. સ્થિતિ એ બની કે વેપારીઓ જાતે ડોલ અને હાથથી પાણી ઉલેચતા દેખાયા. વેપારીએ વિડીયોમાં પોતાની વ્યથા વ્યક્ત કરી.